बोलो गोपीनाथ जी महाराज ने, श्री स्वामी नारायण भगवान ने। श्री स्वामी नारायण मंदिर गढ़पुर धाम द्वारा आयोजित पवित्र धनुर्मास अंतर्गत भगवान श्री हरिना दिव्यो चरित्रोथी सभर श्री हरिस्मृति कथामृतनू रसपान करावी रहेला पूज्य शास्त्री स्वामी श्री हरिप्रकाश दासजी स्वामी अथाणावाला अत्यारे व्यासपीठ पर स्वामी विराजमान थई चूक्या छे। आपणने सौ कोईने भगवानना दिव्य गुणों भगवानी दिव्य कथामृत एमनु स्वामी आपणने रसपान करावी रह्या छे। आवो आपणे ए कथानो प्रारंभ करिए, ए गुणोने श्रवण करवानो प्रारंभ करिए। पहेला आपणे आ कथाना मासिक कथाना यजमान मुख्य यजमान अमारे विनोभाई काळुभाई तेमज बाबूभाई राखोलिया परिवार साथे साथे अनिलभाई कलरवाला सूरत तेमज सहयजमान प्रकाशभाई अने रमेशभाई पटेल गांधीनगर तेमज मोरबी साथे साथे संतो अने सांख्योगी माता बहनोना रसोईना आखा महिनाना यजमान धर्मिष्ठाबेन पंकजभाई पटेल वडोदरा तेमज राज परेशभाई पटेल केन्या अने साथे अमारे गढ़पुर मंदिरना ट्रस्टी श्री एवा अर्जन भगत आंबावाड़ा आ भक्तो एमणे आ महिनानी कथामां यजमान पदे सहयजमान पदे संतो अने सांख्योगी माताना રસોઈના યજમાન પદે લાભ લીધો છે। ત્યારે ભલા ભક્તજનો પૂજ્ય શાસ્ત્રી સ્વામી આપણને સૌ કોઈને મહારાજના દિવ્ય ગુણો મહારાજની દિવ્ય કથામૃત એ આપણને સૌ કોઈને ઘણા દિવસથી સ્વામી અહીંયા સંભળાવી રહ્યા છે। એમાં પણ કાલની કથા સ્વામિનારાયણ ભગવાને ઘણી જગ્યાએ ઉલ્લેખ કર્યો કે ત્યાગનો પક્ષ મોળો કરીને પણ મહારાજ કે ઉપાસના છે એ ચાલુ રહે, એનું માધ્યમ છે ચાલુ રહે, એના માટે સ્વામિનારાયણ ભગવાન કે અમે મોક્ષ માર્ગ માટે આવા મંદિરો બનાવ્યા એ નિષ્કુળાનંદ સ્વામીએ જે વર્ણન કર્યું એ કથા પૂજ્ય સ્વામી આપણને શ્રવણ કરાવી હતી। સ્વામી લખે, ઠાકોર મંદિર કરવા કાજે દ્રગે દેઠા છે, લીધી માથે ઈંટ મહારાજે દ્રગે દેઠા છે। ભગવાનને એટલું વાલું હતું, ભગવાનને એટલું મંદિર કરવાનું એમ ઉત્સાહ હતો કે સ્વામિનારાયણ ભગવાન પોતાના માથે એ ઈંટોને લઈ અને ભગવાન પોતે ઈંટોને મૂકવા માટે જાય। વડતાલનું જ્યારે મંદિર બનતું ત્યારે સ્વામિનારાયણ ભગવાન એમ કંઈક કહેવાય 33 કે 36 ઈંટ ભગવાને પોતાના માથે એક હારે લીધી હતી, ઘણી પાયામાં મૂકી। બીજી લક્ષ્મણ દેવનો જે પાછળનો ભાગ જે કહેવાય, જ્યાં આપણે અવતારો જે પધરાવેલા છે, ત્યાં ભગવાને 2-4 ઈંટો મૂકી અને થોડુંક ધર્મદેવ ભક્તિ માતાનું ડેરું એમ કહેવાય કે એનું જે બારાક હતું ને થોડું ત્રાહું હતું, તો ગોવિંદાનંદ સ્વામી કેમને રાત્રે લઈ અને સ્વામિનારાયણ ભગવાન ઉપર ગયા, દરવાજા બંધ થઈ ગયા ને એ પછી અને ઓલિમ્બોલો મૂકે ને એ મૂકીને કે એમાં થોડુંક હજી ત્રાહું લાગે છે। રાતે ભગવાને પોતાની હાથે સ્વામીને હારે રાખી અને એ જે કંઈ માપ થોડુંક આગું પાછું હતું એને ભગવાને હરખું કરાવ્યું। આના ઉપર આપણને ખબર પડે કે સ્વામિનારાયણ ભગવાનને કેટલું વાલું હતું કે ભગવાન પોતે એનું ધ્યાન રાખતા, ભગવાન વારે વારે એના સમાચાર લેતા, ક્યાં પહોંચ્યું, કેવી રીતે થાય છે, કેવું થયું છે, આ બધા જ ખબર અંતર જો અત્યારે વોટ્સઅપ વાપરતા હોત ને તો ભગવાન લાઈવ સ્ટ્રીમિંગ કરત, હે ત્યાં બ્રહ્માનંદ સાહેબ બનાવતા અને મહારાજ અહીંયા બેઠા બેઠા જોવે ઓનલાઈન કે આ બરાબર ઈંટો મુકાય છે। જો આજના સમય જેવી ટેકનોલોજી હોત એટલું ભગવાનને વાલું હતું એવી દિવ્ય કથા પૂજ્ય શાસ્ત્રી સ્વામી આપણને ગઈકાલે શ્રવણ કરાવી હતી અને આજે પણ સ્વામી એ જ હરિસ્મૃતિની જે કથા છે નિષ્કુળાનંદ સ્વામી જે વર્ણન કરે છે લીલા ચિંતામણી એ કથામૃતનું પૂજ્ય સ્વામી આપણને સૌ કોઈને શ્રવણ કરાવે। આપણે આવો સ્વામીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને સૌ કોઈને ભગવત કથારૂપી ભાગીરથીમાં આપણને સૌ કોઈને સ્નાન કરાવે અને સ્વામી પરિતૃપ્ત કરે। પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામી અથાણાવાળા સાળંગપુર ધામ। બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય, શ્રી ગોપીનાથજી મહારાજ કી જય, શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય, શ્રી
कष्ट भंजन देव की जय। श्रीपांस परमांस की जय। ओ ભગવાનના લાડીલા વાલા એવા આપ સર્વે ભક્તોને મારા વંદન છે। જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। જેણે કરી મંદિરની સેવા રે, જેણે સેવા સંત મુક્ત જેવા રે, મહારાજ પોતે કહે છે, જેણે મંદિરની સેવા કરી, જેણે મુક્તાન સ્વામી જેવા સાધુની સેવા કરી, જેણે ભગવાનનું ફળિયું વાળ્યું, જેણે ભગવાનનું મંદિર વાળ્યું, એનું ફળ હું? તો મહારાજ કે અક્ષરધામ, એના ફળના રૂપમાં અમે પોતે એના થઈ જઈ લો। એવું ક્યારેય માનવાની ભૂલ નહીં કરતા કે મોટી બાન, લાડુબાન બધાએ મહારાજને હારા હારા થાળ જમાડતા હતા ને, એટલે અહીંયા રહ્યા, એટલે નહોતા રહ્યા। એને સાધુઓની સેવા કરી હતી ને, એટલે રહ્યા હતા। મોટી બાન, લાડુબાન, રાજબાન બધા એમ કહેવાય છે, ઉગા મેડીના માર્ગેથી આવતા હતા વેલમાં બે, રાજા મહારાજની દીકરીઓ છે, ક્યારેય ધરતી ઉપર પગ મૂક્યો નથી। રૂપ રૂપનો અંબાર છે, સ્વયં જોગમાએ એભલ બાપુને ત્યાં જન્મ ધારણ કર્યો હતો। મહારાજે બીડની અંદર લાડુબાને, જીવુબાને, રાજબાઈને, અરે બીજા ઘણાય બહેનો હતા, ભગવાને શેષ રૂપે દર્શન દીધું ને, ત્યારે જીવુબા લક્ષ્મી રૂપે ચરણ દાપતા હતા, રાજબાઈ સરસ્વતી રૂપે વાંસળી વગાડતા હતા, અને લાડુબાઈ રાધા રૂપે ભગવાનની સેવામાં ઊભા હતા। જ્યાં તંબુમાં ગયા ત્યારે એમને એમ થયું કે આપણા જેવા કોણ છે, એ કોઈ સામાન્ય નહોતા, મહાન મુક્તો હતા। શ્રીહરિચરિત્ર ચિંતામણીની અંદર રઘુનાથ ચરણદાસ સ્વામી લખે છે, ગઢપુરની અંદર જેટલા જેટલા ભગવાનને મળ્યા અને ભગવાનનો યોગ થયો, એ તમામ દેવતાઓએ જન્મ ધારણ કર્યો હતો। અક્ષરના મુક્તો આ સત્સંગની અંદર જન્મ ધારણ કરી કરીને પૂર્ણ પુરુષોત્તમ નારાયણની સેવા કરવા આવ્યા હતા।
વેલીમાં બેહીને આવતા હતા અને અખંડાનંદ સ્વામીને લોહીખંડ પેટ બેસણું થઈ ગયું. એ કંઈક ત્યાં વેકળામાં કે નદીની અંદર બિચારા દુઃખી થતા હતા. પધારો ગુરુ. અરે કોઈ સાધુ હતા, કોઈ પારળા હતા. સ્વામી સ્વામિનારાયણ 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 કરતા હતા. ભગવાનના ભગતની અંદર અને કુસંગની અંદર આ બહુ મોટો તફાવત છે. ભગતને કાંઈ દુઃખ આવે તો હે મહારાજ કરે, અને ઓલાને દુઃખ આવે તો મરી ગયો હોય બાપા, ક્યાં મરી ગયા બધા, આવો ને, હવે તારા ખિસ્સામાં ગરમી નથી રહી એટલે આવે હે ના. અરે ભગવાનનો ભગત બીમાર પડે ને દુઃખી થાય ત્યારે યાદ કરે, હે મહારાજ હવે આમાંથી લઈ જાઓ બાપા. પણ દુઃખ આવે ને ત્યારે એટલું ચોક્કસ માનજો કે મારો છેલ્લો જન્મ છે એટલે દુઃખ આપે છે ભગવાન. આ છેલ્લો જન્મ છે. એ મોટા મોટા સાધુઓ મુક્તાન સ્વામીને આજીવન ક્ષય રોગ રાખ્યો ભગવાને. કેટલા એવા સાધુઓ હતા અને કેટલાય પ્રકારની બીમારી ભગવાને એટલે રાખી કે આપણને છે ને બધાએ કરતા વધારે વાસના દેહમાં છે. આ દેહમાં બહુ વાસના, વારે વારે આ માબલામ જોયા કરીએ. 60-70 વર્ષ થઈ ગયા હોય તો આપણને એમ લાગે કે હજી આપણે જુવાન છીએ. હા, આ ઓલા પ્રિયદર્શન સ્વામી બધાને બાપા કહે છે ને એટલે મને એમ થાય કે આને બાપા ન કહેવાય, વાળો વારો પાડી દે, હજી કાકા કયો. વિદેશની અંદર અમે લંડન અમેરિકા જઈએ ને કોઈને બાપા તો કહેવાય જ નહીં. બાપા કહે ને આંખી કાઢી હું સ્વામી બાપો લાગું છું તમને. હવે 70ની ઉપર 5 થઈ ગયા હોય તોય બાપો થવું નથી, બાબો રહેવું છે. બાબો બધા બાબો રહેવો. એક 65 વર્ષના માજી હાલ્યા જતા હતા ને બરોબર જુવાનને કીધું માજી, અને માજી ફરણ ત્યાંથી જાણે હું કીધું માજી લાગુ ગાંડી ના કે છે એમ કાઢીને પાકીટમાંથી 50 રૂપિયા કાઢીને કે લે 50 રૂપિયા માસી કહેજે કે માજી શું કે છે બોલો કે 500 રૂપિયા આપો તો હું બેબી કહું મને શું વાંધો છે તારે માજી થવું જ નથી બેબી કહું મને શું વાંધો લે માજી કે શું બધાને જુવાન જ રહેવું છે અમારે વિદેશમાં બહુ અનુભવ થાય કોઈને બાપા તો કહેવાય જ નહીં પ્રિય દર્શન સ્વામી કોઈને બાપા કહેતા જ નહીં તમે અહીંયા આવે હા એ લોકો તમને કહી ન કે પણ બિચારા હોહવાય બહુ હોહવાય હા હજી અમે નાના છીએ ને બાપા બનાવી દીધા યાર તમે એ કોઈ પણ રોગ આવે ને તો ભગવાનને પ્રાર્થના કરવી કે હે મહારાજ અમારો છેલ્લો જન્મ છે આ દેહમાં મને ને તમને પ્રીતિ બહુ છે આ દેહમાંથી જો પ્રીતિ ઓછી થાય વાસના બધેથી નિવૃત્તિ પામે ને પછી અમારી પણ જે સાચો સત્સંગ કરે છે ભગવાનના ભગત છે ભગવાનની ભક્તિ કરે છે એ તો હાજા નરવા હોય ને તોય એમ કે સ્વામી આઈ એમ રેડી હો ધામમાં જવા માટે હા તૈયાર બેઠા છે આમ ઠેલી લઈને મહેમાન ગતિ કરવા માટે કેમ તૈયારી હોય એમ મહારાજ આવે ને આ ઘડીને આ પળની અંદર જો સ્વામિનારાયણ ભગવાન આવે ને તો અબ ઘડી તૈયાર છીએ જાહો જલાલીનો પાર નો હોય બૈરા છોકરા છોકરાની હોવું નોકરો ચાકરો બધા પ્રકારથી સેવા કરતા હોય તોય તેને એમ કહે કે સ્વામી તૈયાર બેઠા છે કાંઈ વાંધો નથી
એવા કેટલાય બાપાઓનું ઓળખું સુરતની અંદર, એટલા બધા હરિભક્તો. અમારા વીરડીના રામજી દાદા હતા, કુબેરનગરની અંદર આજીવન સેવા કરી. ઘણા વર્ષ પહેલાંની વાત છે, હું લંડન કે આફ્રિકા ગયેલો, ત્યાંથી આવ્યો ને મને કોઈ સમાચાર આપ્યા કે રામજી દાદાને કેન્સર થયું. કે હવે કોઈ દાડો કાંઈ એવું ખાધેલું નહીં, રોટલા ને શાક ને કાંઈ, પણ દાદાને કંઈક થયું છે. એટલે હારું આપણને તમ આઘાત લાગે, બિચારા દાદા કેવા પગે, તું ખબર કાઢવા ગયો. હવે આવું દુઃખ હોય એટલે આપણને આમ તમ થાય ને શું કહેવું. એને ખબર પડી ને સ્વામી આવ્યા, ત્યાં તો બાપા ખાટલે ઊભા થઈને હામાં આવ્યા. સ્વામી વાંધો નથી, ઓ વાંધો નથી, વાંધો નથી, એ તો તૈયાર કરે બધું. લો અમને કોટો ચડાય દે એવા ભગત. આ ઈશ્વર દાદાની બધા એને ઓળખે, રામજી દાદા તમે ઓળખો. સ્વામી ધામમાં અત્યારે લઈ જાય ને તો આપણે રેડી છીએ. ત્રણ છોકરા, ત્રણ છોકરાની બહુ બધા એની સેવામાં હાજર. કેમ ધામમાં ગયા ખબર છે? એ ભક્તજન તમને પાઠ કર, આમ પાઠ પૂરો થાય ને આપણે ધામમાં જાઓ. બોલો, પાઠ પૂરો થયો ને ધામમાં ગયા. એટલે જેણે ભગવાનને ભજન કર્યું છે, જેણે ભગવાનની સેવા કરી છે, એટલે મારી તમને બધાને વિનંતી છે, ભગવાનને કહેજો, પ્રભુ ક્યાંય વાસના છે જ નહીં. આ ઘડીને આ ફળની અંદર જો તું લેવા આવે ને તો આઈ એમ રેડી, રેડી થઈને રહેવું. બધા જગતની અંદર ભગવાન સિવાય કોઈ આપણું ભગવું નથી, એટલું કાયમ યાદ રાખો. અખંડાનંદ સ્વામી, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. મોટીબાન લાડુબાના કાને અવાજ પડ્યો, ગાડાવાળાને કીધું કે જોતું કોણ છે? અખંડાન સ્વામી લોહીખંડ પેટ બેસણું થઈ ગયેલું, ઝાડા થઈ ગયેલા, રેતીના પટમાં હુરાવેલા. એટલે કીધું, બા સ્વામી છે અને બહુ બીમાર છે. ઓહો એવું છે, તો સ્વામીને લઈ આવું ચા, આ વેલડામ બહેરી દે, અમે હાલીને જાઓ. હવે રાજકુવરીઓ વેલડાની અંદર સરસ સરસ મજાની ધડકીઓ, રજાઈઓ, ઓશિકા, તકિયા હતા. સ્વામીનું શરીર બગડેલું, ઘડીકમાં બગડી જાય કપડાં. સ્વામીએ ના પાડી, આમાં ન બેહાય મારે, તમારી ગોદડીઓ રજાઈઓ બગડે. ત્યારે મોટી બા કહે કે સાધુની માટે ગોદડા કુરબાન છે. કે છે નાના ભગતે કીધું, પણ બા આ લઈ લો ને. તે કે ના લેવાય નહીં. તો તમે? તો કે અમે તો હાલીન દરબારમાં પહોંચી જાઓ. તદ્રુપાન સ્વામી આ વાત લખી છે. એભલ બાપુ અહીંયા હતા, 15 દિવસ સુધી પત્ની જેમ પતિનું ગૌમૂત્ર ધોવે એમ એભલ બાપુએ પોતે સ્વામીની સેવા કરી. પોતે એભલ બાપુ જાતના દરબાર, ગઢડાનો રાજા. નકર નોકરને ન કહી દે, એટલે ભાઈ જા સ્વામી નવરાઈ દે. 15 દિવસ સુધી સ્વામિનારાયણ ભગવાન કરિયાણા હતા. અને પછી મહારાજ આવ્યા ને એભલ બાપુ ઉપર એટલા રાજી થયા, બાપુ તમે મારા સાધુની સેવા કરો છો ને એટલે અમે આ ગઢડાને અમારું માની રહીએ છીએ. જેણે કરી મંદિરની સેવા રે, વળી પૂજા સંત મુક્ત જેવા રે, એનું ફળ છે અક્ષરધામ રે,
પામી થાશે તે પૂરણ કામ રે. જય સ્વામિનારાયણ. હે ગોપીનાથ બાપાના પૂજારી છે લાડલા, ભગવાનની સેવા કરી છે, જેણે સાધુની સેવા કરી છે, જેણે ભગવાનના સ્વરૂપોની સેવા કરી છે, એની ઉપર મહારાજ રાજી બહુ થાય છે. હું તો ઘણી વખત કહું કે આ દરબારગઢની અંદર વાળવા મળે ને તો એમ માનજો કે બ્રહ્મા કરતાં મારું મોટું ભાગ છે. સ્વામિનારાયણના ઘરે મજૂર થવાનું ભાગ કોનું હોય યાર? હે, અહીંયા મહારાજ પોતે બોલે છે, પામી થાશે તે પૂર્ણ કામ રે. જે મુક્તાન સ્વામી જેવા સાધુની સેવા કરે, જેને મંદિરની સેવા કરવાનો લાભ મળે, એના ભાગ્યનો કોઈ પાર નથી. વાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાન માથે ઈંટડા ઉપાડે મંદિર કરવા માટે, મોટા મોટા સાધુઓની પાસે ઈંટડા ઉપડાવે, પોતે ધ્યાન રાખે. આ ગઢડાનું મંદિર બનતું ત્યારે મહારાજ રાત દિવસ ઊભા રહેતા, વડતાલનું મંદિર બનતું તો વરહમાં કેટલી વખત ધક્કા ખાઈને જોવા આવ્યા. લક્ષ્મીનારાયણ દેવ આજે જ્યાં બેઠા છે ને વડતાલમાં, એ આખો ઓટો જે છે એ તમામ ઈંટો સ્વામિનારાયણ ભગવાન પોતે માથે ઉપાડીને લાવેલા છે. તમામ ઈંટો અને સહજાન સ્વામીને એકદમ મસ્ત કામ ગમે, ચોખ્ખું ગમે, ક્લિયર ગમે, વાંકા ચોખ્ખું ફાવે નહીં. એટલે જેને આવું ચોખ્ખું કામ ગમતું હોય ને એને માણસ ચોખ્ખા જ ગમે. સમજાય છે ને કે નથી સમજાતું? મેં કાલ કે પરમદાડ કીધું, લફડ ફફડ ભગવાનને ફાવતું જ નથી. હા, સ્વામિનારાયણ ભગવાન અરે જેટલા દરબારો કાંઠી દરબારો હતા, બીજા ભગતો હતા ને, એને ભગવાન કે કપડાં ટકાટક પહેરવાના હો, હા મારી હારે રોન ભિખારી જેવા લાગુ એવું નહીં હાલે, બગલાની પાંખ જેવા ધોળા, મોટી મોટી મૂછું, મોટી મોટી ભાખડીઓ, એ આમ તલવાર ખોસી હોય હોનાની મૂઠવાળી, અને મોટા મોટા ઘોડા હોય, અને દરબારો જ્યારે સ્વામિનારાયણ ભગવાન વચ્ચે હાલ્યા જતા હોય, રૂમઝૂમ રૂમઝૂમ કરતી માણકી હોય, અને ફરતી બાજુ સુરા બાપુને દાદા બાપુને માત્રો દાદરને અલૈયા બાપુ, અને આવા બધા દરબારો આમ મહારાજનું જય જય કાર કરતા હોય, એની જે અસવારી નીકળે ત્યારે ભલ ભલાને એમ થાય, વાહ સ્વામિનારાયણ છે ને કઈ. ભલે સાધુના ભગવાન ત્યાગ ને વૈરાગ ની છટા સહજાન સ્વામી ની કઈક અલગ હોય, પણ સ્વામિનારાયણ ભગવાન ને મોળું ન ફાવે. અને હું તમને બધાને કહી દઉં, કોઈ દાડો મોળું ખાવું નહીં, મોળું રહેવું નહીં, મોળું પહેરવું નહીં. મૂલ્યવાન પહેરીએ મહારાજના જે મૂલ્યવાન મોડું કરીએ. અમારો સ્વામિનારાયણ ભગવાન જો હોનાના સિંહાસનમાં બેહતો હોય, હોનાના મંદિરમાં બેહતો હોય, તો અમે મૂલ્યવાન મોડું જીવીએ યાર. બોલા માણા, અમારા વડતાલમાં એક સાધુ છે, એને કોઈ પૂછે કે સ્વામી હું, તો એમ કે ચોખ્ખા ઘીના લાડવા ખાવાના, સ્વામિનારાયણ ગાવા, બસ બીજું કાંઈ નહીં. સ્વામિનારાયણ ભાવે, લાડવા ભાવે, પ્રેમાન સ્વામી કહે ને મને સ્વામિનારાયણ ભાવે. લો હે મને સ્વામિનારાયણ ભાવે, લોક સ્વામીની કહીને બોલાવે મને, હે મને સ્વામિનારાયણ ભાવે.
પડો લો સ્વામી ને કહીને બોલાવે રે મારે સ્વામી નારાયણ ભજવા હારે મારે સ્વામી નારાયણ જ્યાં જ્યાં મોટા તીર્થો છે ને, બહુ મોટા મોટા તીર્થો હોય, તમારે બધી આંટો મારી જવાનો, પણ પછી વડતાલ જવાનું, પછી ગઢડા જવાનું. 1000 હનુમાનજીના મંદિરે આંટો મારી જવાનો. પ્રસિદ્ધ હોય, કેટલા પ્રસિદ્ધ હોય, 1000 મંદિરે આંટો મારી જવાનો. અને પછી એક વખત સાળંગપુર ડોકું કાઢવાનું, ખબર પડે કે સ્વામિનારાયણનો હનુમાન કેવો છે યાર. હા, સ્વામિનારાયણનું સાધુ જ્યાં બેસી જાય ને, ત્યાં તીર્થો થઈ જાય યાર. હું આ ભગતજીની હારે સતોપતિયો હતો. આ ભગત હાલવા વાળા તમે ગયેલા છો, ઈશ્વર દાદા કઈ ગયા? હા, ઈશ્વર દાદાએ હું બહુ પદયાત્રા કરી, એટલે કીધું એક વખત સતોપદ જાવું. અને આ ભગત તો નકરું હાલ્યા, તમે ઓળખો છો ને આને? એને પગની અંદર પૈડા છે. મુક્ત છે. અમારે અરે લંડનના મોટા મોટા માણસો હતા, બરોબર ને ભગત? હા, અને હરિભગત પાકા બહુ સુખી સંપન્ન. ત્યારે ઓલું સહસ્ત્ર ધરાયું, મળવાળો વરસાદ આવ્યો બધી બાજુથી, તો તંબુ નાખ્યા તો તંબુ ઉપરથી નહીં પીલી ગયા, હેઠેથી નહીં પાણી આવ્યું, બાજુમાંથી પાણી, અને ઠંડી કે મારું કામ. અમે બધા ભીના ભીના હતા. ભગત શું બોલે કે એ ગોપીનાથ, એ હનુમાન, હું તને મેસુબનો થાળ કરીને ખબર છે આ બંધ કર, કે છે એકલા એકલા આખી રાત બક્યા, અમને એક કિન ઊંઘ હે નહીં આવે, કોરું હોય તો ઊંઘ આવે ને. ત્યારે એ બોલેલા સ્વામિનારાયણ નું ઘર છોડીને અહીંયા ક્યાં ગુડાણો, કે આપણે તો બધે એટલે જઈએ છીએ કે આપણો મહારાજ ગયા હતા. બાલુડો જોગી વરણી વેસે, ઉઘાડા પગે ને ઉઘાડા શરીરે ઠાકોરજી, એ આખા ભારતની ફરતો આટો મારી દીધો યાર. હા, મોટા મોટા તીર્થો જોયા, પણ સ્વામિનારાયણનું ઘર આવે ને ત્યારે એમાં અજવાળું દેખાય, મારા બાપ અજવાળું દેખાય. હા, સ્વામી નારાયણ ભજવા.
હાર મારે સ્વામી નારાયણ ભજવા બ્રહ્માન સ્વામીના હૃદયની ખુમારી જાય. મુખે સ્વામિનારાયણ ગાવું, લોક લાજ થકી ન લજાવું. એ સમય શરૂઆત હતી ને અમને બધા મુંડિયા કહેતા એ વખતે, અને હરિભક્તોને બધાને ટીલવા કહેતા. પણ સ્વામિનારાયણના હરિભગત ક્યાંય પાછા ન પડ્યા, માથા હાટે સત્સંગ રાખ્યો એ વખતે અને આજે રાખે. સુરવીર સ્વામિનારાયણનો જે હરિભગત હોય ને, સિંહ જેવો. એટલે સ્વામિનારાયણને કાંઈ ગડબડ, ગોટાળો, ગોબરું કાંઈ ગમે જ નહીં. અક્ષરાન સ્વામીને વાતમાં એક બહુ મસ્ત ચરિત્ર લખ્યું, મારા સંતોને ધર્મશાળામાં ગયા, કે થોડુંક ગોબરું જોયું હશે મહારાજ. એટલે બ્રહ્માન સ્વામીને, મુક્તાન સ્વામીને, સુરા બાપુને, માત્ર દાદલને બધા હતા. મહારાજ કે અમારે ગરડું ગરડામને જ રહેવું કે. ભગવાનને ક્યારેક ક્યારેક એવી આમ ઓલું ચડતું ને, અવતાર નહીં થતો ડાકલું વાગે, અમારે ગરડામ રહેવું જ નથી. કેમ તો કે આ ભાઈઓ બધી ગોબરું બધું છે, આમ તેમ બધું બનાવે ને, એના હાથનું ખાવું, અમારે સંન્યાસી થઈ જવું. બ્રહ્માન સ્વામી, સુરા બાપુ ને મુક્તાન સ્વામી સમજી ગયા કે આ ખેલ છે અને ઘડીકનો હશે. હા જ પાડી, ના પાડી જ નહીં મહારાજ, બહુ સારું, તમે સંન્યાસી થઈ જાઓ ને પછી તમારે જ્યાં જાઓ તો જાઓ. અમે બધા રાજી. તો કેવું તો કે એટલે બ્રહ્માન સ્વામી કે મારે સંન્યાસી થવા ને તો આ કપડાં ન હાલેવું, એવું કાઢ નાખો. તો મહારાજ એક પછી એક કપડાં ઉતર્યા. બ્રહ્માન સ્વામી કે આ કાંચડી પહેરી લો, કાંચડી લો, સીધી કાંચડી પહેરવી પડે એમાં. અને પછી બ્રહ્માન સ્વામી કે મહારાજ સંન્યાસી થવું હોય ને તો તાંબા પિત્તળના વાસણને તમારે અડાય નહીં, લેવું એક પત્તર આપું, એક જોડી બનાવી ખંભે નાખી લો, ચોટલી કાપી નાખવી પડે. મહારાજ કે પછી કાર્યક્રમ કરશું. જોડી નાખી ખંભે, ત્રણ ચાર તુંબડી લાવ્યા, એમાં નિષ્કુળાનો સમય વાંકી તુંબડી લાવ્યા. મહારાજ કે આ બરાબર છે, વાંકી લાવો. બ્રહ્માન સ્વામી કે મહારાજ સીધી લો ને, સીધી. તો કે વાંકી તુંબડીમાં ધાર થોડી કે વાંકી થાય, એ તો સીધી જ થવાય ને. સુરા બાપુએ મહારાજે જેટલા વસ્ત્રો ઉતાર્યા ને એને પોટલી બાંધી ને
હારે જ રાખેલા, ખબર હતી કે હમણાં કાર્યક્રમ પૂરો થાય એટલે કપડાં માગવાના છે આ. કારણ કે આટલા વર્ષથી હારે રથ ભગવાનને ઓળખતા જ હોય. સુરાબાપુ અહીંયા આવ્યા ને, અહીંયા મોટીબેન લાડુબેન બધા બેઠા હતા, રાજબેન અહીંયા આવીને કહે કે મહારાજ તો સંન્યાસી થયા અને ગઢડું છોડીને જવાના, અને હવે ક્યારેય ગઢડામાં નહીં આવે, ભીખ માગીને ખાહે અને એ ગામડાઓમાં ફરશે. લાડુબાને ખબર કે આ ઘડીકનો કાર્યક્રમ લાગે છે, એટલે એમણે કીધું કે મહારાજને કયો જવું હોય તો ભલે જાય, કાંઈ વાંધો નહીં, અને સંન્યાસી થવું હોય ને વૈરાગ ચડ્યો હોય તો આપણે કાંઈ રોકવા નથી, પણ એક વખત ગઢડા આ દરબાર ગઢમાં આટો મારીને અમને દર્શન દેતા જાય. કે આવ્યા જો સુરાબાપુ મહારાજ, એ મહારાજ દરબારગઢમાં તો દેખારો દેખારો થઈ ગયો છે, મહારાજ સંન્યાસી થયા, બધાએ કે બહુ સારું કર્યું, મહારાજ સંન્યાસી થઈ ગયા, બહુ સારું થયું, બહુ સારું થયું, તમે જાઓ છો એનું કોઈને કાંઈ દુઃખ નથી મહારાજ. પણ પ્રભુ બહેનોનો એક ભાવ અને આગ્રહ છે કે જરાક દર્શન દેતા જાઓ. મહારાજ કે દર્શન દેતા જઈએ, હાલો ત્યાં ઓસરી આવીને ઉભા રહ્યા. અમે લાડુબાન મોટીબાન બધા હતા ને, મહારાજ બહુ સારું કર્યું તમે સંન્યાસી થયા, અને અમે તો જો ને થોડું ગોબરું ને અમારે ત્યાં અહીંયા થોડું ગોલ્યું હોય, તમે જ્યાં જાઓ ત્યાં તો સરસ મજાના ચોકા સાફ કરેલા હશે, સરસ મજાનું તમારા માટે થાળ કરેલો હશે, એ તમને ચોખ્ખું ચોખ્ખું જમવા મળશે. અને અહીંયા હું મારે કેવું મહારાજ, આ જેવું બને ત્રણ ચાર છોકરા છે, મારે ત્રણ ચાર છોકરા એટલે અહીંયા બધું ગોબરું તો હોય જ, પણ તમારે હાટું તો તૈયારી કરીને બેઠી હોય છે બધી બહેનો, એ સંન્યાસી આવશે ને આમાં એ જમાડજું. એક છોકરો ઘોડિયામાં ચંદનવાળો થયો હશે મહારાજ, એક છોકરો હોંસરીમાં બેહી ગયો હશે, તે ઢાંકી રાખ્યું હશે, પહેલાં તો એવું જ હતું ને, અને એક છોકરાને ખોળામાં લઈને રોટલા કરતી હશે ને એ ત્યાં બગાડ્યું હશે, અને નાકમાંથી છેડા કાઢતી કાઢતી લોટ મહળતી હશે અને રોટલા કરતી હશે, એ તમને તો કેવો સરસ થાળ જમાડશે હે મહારાજ, આવો પ્રસાદી તમને જમવા મળશે. મહારાજને ઉપકાર એવું તો કે એવું જ હોય ને કે અમારે જેમ થોડું હોય કે એવું હોય. હા સુરાબાપુ કે મહારાજ અમારે ગ્રહસ્થને ત્યાં આમ જ હોય, એ હવે બધું હરખું થયું, બાકી પહેલાંના જમાનામાં સવારના પોરમાં ઘોડિયામાં છોકરા રડતા હોય, ચંદનવાળા થયા હોય, ઓલી બિચારી બાઈને ભાત બનાવવાનું હોય, ડોબા ધોવાના હોય, વાસીદું કાઢવાનું હોય, પાણી ભરવા જવાનું હોય, વાઘણ જેવી હાહુઓ હતી, ભયંકર કેવી, એના કરતાં ભૂત હારા હતા. હવે હાહુઓ બિચારી હારી થઈ ગઈ, ઓલી બિચારી ઓલા છોકરા બગાડ્યું હોય ને એટલે સીધું ધોય, અને સીધો હાથ આમ જરાક આમ જ ધોવાનું, બીજું શું હતું ને, નળ ક્યાં હતા યાર, સીધો લોટવાળો એ જમી જમીને તમે બધા એવા લહેર કરો. હવે બધું ચોખ્ખું થયું. મહારાજ કે હાવ આવું તે કે મોટી બા કે મારા ત્યાંથી એવું જ હોય ને સુરાબાપુ કે મહારાજ ગ્રહસ્થના ઘરમાં તો બધું આવું જ હોય, અર 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 આવું હોય તો અમારે કે સંન્યાસી નથી થવું, નથી થવું. તો કે ના ના સુરા કે લાય કપડાં, તો કે લ્યો મહારાજ હારે જ છે. સ્વામિનારાયણ ભગવાનને જરાય ગોબરું ભાવે નહીં, સ્વામિનારાયણ ભગવાનને જરાય જેવું તેવું ભાવે ને, એટલે તો તમે જુઓ સ્વામિનારાયણના સાધુ કેવા રૂપાળા છે યાર. હે મહારાજની જેણે સેવા કરી છે, મહારાજના મંદિરની જેણે સેવા કરી છે, મહારાજના સાધુઓની જેણે સેવા કરી છે, અરે ત્યાં સુધી મહારાજની માણકીની જેણે સેવા કરી છે એનું સ્વામિનારાયણ કલ્યાણ. માણકીની સેવા આ પાણવીના પૂજા ડોડિયા જાતના રજપૂત દર અગિયારે છે પાણવીથી સાંજે નીકળે, ખેતરમાંથી સરસ મજાની લીલી કડબનો ભારો માથે લઈને સવારે અગિયારે છે દશમે નીકળે ને અગિયારે છે અહીંયા આવે. તમે વિચાર કરો યાર,
દર 11 છે અહીંયા બે મણનો ભારો પાણવીથી લઈને આવું કે નાની વાત છે. આખો એ દિવસ મહારાજના દર્શન કરે, કથા સાંભળે, માણકીની સેવા કરે અને રાતે બધાએ સુઈ જાય ને ત્યારે માણકીના પૂજા દોઢિયા પગ દાબે, માણકીના પગ દાબે, એ પગે આમ વિટાય પગ દાબતા દાબતા કે માણકી તું મહારાજને બહુ વાલી છો અને મહારાજ તને વાલા છે, તારામાં જેવું મહારાજને હેત છે ને તને મહારાજમાં જેવું હેત છે એવું અમને થાય, તું ભગવાનને અમારી વાત પહોંચાડજે. આ સ્વામિનારાયણ સંપ્રદાય છે, આ સ્વામિનારાયણના હરિભક્તો છે. મુક્તિ મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે, મુક્તિ મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે, મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે, મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. જય હો ભગવાન સેવાથી રાજી થાય અને એવું નહીં માનતા કે ભગવાને સેવા કરાવી, ભગવાને બહુ સેવા કરી. સાધુઓની સેવા ભગવાને ઓછી નથી કરી, હરિભક્તોની સેવા ઓછી નથી કરી. સોમાજાનું ટાણું હતું ને ભગવાને બેઠા હતા ઓસરીની અંદર, જસુબા દોડતા દોડતા આવ્યા, મહારાજ અમારું ઘર ચૂવે છે અને માંડ ફલ્લે છે. માંડ એટલે મને ખબર નથી પણ આમાં લખ્યું હે માંડ મહારાજ ફલ્લે છે કે છે. એટલે મહારાજ એવા આમ ઝટ દઈને ઊભા થયા ફટાકે, હા અને અરે એમ કહેવાય નાજા જોગ્યા હતા. મહારાજ નાજાને ગઈ, નાજા નિહળની લાય, દોડ દોડ જા જલ્દી જલ્દી નિહળણી લાવ. નાજા ઝૂકી આંખે બધી આંટા માર્યા પણ નિહળણી મળી નહીં. મહારાજ કે આ જુએ છે, આ માંડ પલ્લે છે, દાદો બાપુ છે નહીં અને જસુબા મુંજાઈ છે, આ જલ્દી આ જુવા હરખા કરવા છે આપણે. પણ મહારાજ નિહળણી નથી. મહારાજ કે કામ કર, મારા ખંભે ચડી જા. કોના ખંભે? જેને ઈષ્ટદેવ માને છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, જેના ચરણની રજ બ્રહ્માને દુર્લભ, એ પૂર્ણ પુરુષોત્તમ એના ભગતને કે મારે ખંભે ચડીને શું ઓરખો કરી કે. આ સેવા છે. મારા દાદા બાપુનું કાંઈ પલળવું ના પડે, ના જો કે પણ મારા ખંભે કેમ પગ મૂકવો. દોડીને ક્યાંકથી નિહળી ગોતી લાવ્યા, નાજા જોગ્યા, મહારાજે જુવા હરખા કર્યા ને પાછા બેઠા ને ત્યાં એમ કહેવાય છે પાછું બા આવ્યા. હે મહારાજ, મહારાજ કે હું જે? અરે મહારાજ મારા ઘરની અંદર જુવા થાય છે ને કોઠો પલ્લે છે કે છે. તો મહારાજ એના રોડામાં ગયા, હે મોજે મોટો જબર કોઠલો. મહારાજ કે આને આડો પાડો. પાછું બા કે મહારાજ આડો ન પડાય, પાયા તૂટી જાય. મહારાજ કે એની હેઠે મોટો નાગ છે કે છે, પાડો આડો કે. એવું થયા આડો પાડો ને મોટો જબર નાગ નીકળ્યો. સ્વામિનારાયણ ભગવાન મોરડામાંથી બહાર નીકળ્યા, નાગ મહારાજની પાછળ પાછળ નાગ આવ્યો.
દરબારગઢમાં એક આંટો મારી અને મહારાજ કે મોટું માટલું લાવો, નાગને માટલામ પૂરવો. પણ માટલું લાવ્યા, નાગ માટલામ જતો રહ્યો. મહારાજે ઉપર ઠીકરું વેલું કરી બાંધીને કપડેથી, અને મહારાજ કે આને છે ને બહુ દૂર જગ્યા કીધી ત્યાં મૂક્યા હોય, પાછો ન આવે. હવે આ બધું રામ પ્રતાપભાઈ જોયા કરે, અને મનમાં રામ પ્રતાપભાઈને એમ થયું કે આ છપૈયાની અંદર ભગવાન થઈને ફરતો હતો, હતો મારાથી નાનો, ચીબડીના ખેતરની અંદર કામ કરવા નહોતો આવતો, અને અહીંયા ગઢડાની અંદર આવીને આ આ કાંઠી દરબારોની નોકરી કરે. શું કીધું? મનમાં મનમાં અહીંયા નોકરી કરે છે આ દરબારોની. સાંજે સભા થઈ જબરજસ્ત, સરસ મજાનું વાતાવરણ, સંતો ને હરિભક્તો ભેગા થયા ને સ્વામિનારાયણ ભગવાન સભાની અંદર બેઠા હતા. અને પછી હવ સાંભળતા સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે ઘણાયને મનમાં એવા સંકલ્પો થાય છે કે આ અમે કાંઠી દરબારોની નોકરી કરીએ છીએ. કે મોટા બેન ઠબકેરું, હા, કોથળામાં પાંચરી લઈ નામ દીધા વગર જવા દીધું. કારણ કે મોટા બેનો સ્વભાવ આકરો બહુ હતો, આનો ક્યાં હરખો હતો, આનો આકરો જ હતો. મહારાજ ક્યાં એમ કહે એટલે મનની અંદર એવા ગાઢ સંકલ્પો થાય છે કે અમે કાંઠી દરબારો ત્યાં નોકરી કરીએ છીએ. મહારાજ કે આ કોઈ પણ દરબાર ને કાંઠી દરબારો ભાઈઓ બહેનો છે ને એ બધા તો દેવતાઓ પ્રગટ થયા છે, દેવતાઓ, અને અમે એ દેવતાઓની નોકરી કરીએ છીએ, કે છે એની સેવા કરીએ છીએ અમે, અને અમને આવા ભગતની ભક્તિ કરવી ગમે છે. એટલે વડતાલના વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન બોલ્યા અમે તો ભગવાનના ભગતના ભગત છીએ. ભગવાનના ભગત નહીં, ભગવાનના જે ભગત હોય ને એના અમે ભગત છીએ, કહે છે. ઉમરેઠના ઓલા આપણે રૂપરામ ઠાકોર એના સ્વામિનારાયણ ભગવાનને પગ દાયભા, પગ દાયભા. વિચાર કરો, આખી રાત એક નોકરની જેમ ફાનસ લઈને ભગવાન ઉભા રહ્યા વગડાની અંદર, એની રક્ષા કરી, એના ઘોડાને પાણી પાયું, એના ઘોડાને નીરનીરી, એના ઘોડાને આટલો કરીને એની સેવા કરી. એટલું એવો છડો પહેરેલો, પોતડી ખમજો નાખેલો, માથે એવું કંઈક બાંધેલું, હાથમાં લાકડીને ફાનસ, એક નોકરનો વેશ ધારણ કરી. અને ઓલા ઠાકોર જ્યારે હવાર ઉપરામ ઠાકોર હવારે જાગીને જ્યારે વડતાલ બાજુ ઉમરેઠ બાજુ જવા નીકળ્યા ત્યારે હાથ જોડીને એમણે એવું કીધું કે અમે તો સરકારના રાખેલા નોકર છીએ. કોણ કહે છે? આ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન કહે, અમે તો સરકારના રાખેલા નોકર છીએ. અમારાથી કાંઈ ભૂલ થઈ હોય ને તો માફ કરજો, તમે સરકારમાં ક્યાંય ફરિયાદ નહીં કરતા, નગર અમને નોકરીમાંથી કાઢી મૂકશે. મહારાજ કહે કે અમને તો મારા ભગતની સેવા કરવી ગમે છે. આપણે દાસના દાસ તેની સેવા કરવી, અહીંયા 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 કામ મળે જ કોને, રહેવાનું જ કોને મળે. એટલે મહારાજ કહે છે જેણે મંદિરની સેવા કરી, જેણે સાધુઓની સેવા કરી, અરે જેણે ભગવાનના ભગતની સેવા કરી એની ઉપર તો અમે બહુ રાજી થાય. આ દરબાર ગઢની અંદર અમને હેત કરે છે અને હાચવે છે એટલે નથી રહ્યા, અમારા ભગતોની હારે બધાને હેત છે, અમારા સાધુને હાચવે છે એટલે અમે રહ્યા છીએ. બાકી ભગવાનને રાખવા અઘરા બહુ છે, બધા એને રાખી શકાય, ભગવાનને રાખવા અઘરા. આ મંદિરના કળશ છેડ્યા ત્યાં સુધી સ્વામિનારાયણ ભગવાનને ચૂનો
રેતી બધું ઉપાડ્યું છે. આ દરબારગઢમાં પોતે કાંછોડો વાળીને કેટલી વખત બાટી બનાવી મહારાજે, કેટલી વખત શાક બનાવ્યા પોતે, અને પછી બધાને પીરશે. લોયામાં મહારાજ જયારે શાકોત્સવ કરતા ને એક મહિનો સુધી શાક સ્વામીને ભગવાને બનાવ્યું. કાશીદાસભાઈ કાનદાસ પટેલને લઈને આવ્યા. કાશીદાસભાઈ બોચાસણના મોટા પટેલ, પૈસાવાળા પટેલને, સ્વામિનારાયણના પાકા ભગત, અને એવા ભગત કે ફરતાય ગામમાં એની આબરૂ બહુ, સંબંધી બહુ. તો જેટલા એના હગાવાલા હતા ને ત્યાં બધી ને ત્યાં સ્વામિનારાયણ ભગવાનને લઈ ગયા ને મહિમા કીધો ને ભગવાન ઓળખાયા. ત્યાં કાનદાસભાઈ પટેલ બુવાના મોટા પાટીદાર, એને લઈને લોહી આવ્યા કે હાલ હું તને જીવતા ભગવાન દેખાડું, હાલતા ચાલતા ભગવાન દેખાડું, બોલતા ભગવાન દેખાડું. હાલ કે એને કાશીદાસભાઈ ઉપર વિશ્વાસ એટલે આવ્યા. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન એક ઓબોટિયું વાળી આમ કંઈક પહેરેલું અને શાક હલાવતા હતા. આજુબાજુ મૂળજી બ્રહ્મચારી બહુ હતા ને હળદર ને મરચું ને મીઠું ને બધું નાખતા હતા. આખું શરીર ઓલું હળદર હળદર થયેલું. અને એ વખતે બરાબર કાશીદાસભાઈએ કાનદાસભાઈને કીધું, ઓલા જે હાથમાં તાવે તો હળદર પડી એ સ્વામિનારાયણ ભગવાન પોતે છે. ત્યારે કાનદાસભાઈ પાછા વળીને શું બોલ્યા ખબર છે? આ તો મોટા માણાનો રસોઈયો છે, હાલ પાછો તું ભૂલો પડ, હું ના પડું. એમ કરીને કાનદાસભાઈ પાછા વળ્યા ને ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, ગંગા કિનારે જાય અને પાણી પીધા વગર ને નાહ્યા વગર નીકળે એને ડાયો કહેવાય. એ કાનદાસભાઈ સાંભળ્યું, ગંગા કિનારે જાય અને પાણી પીધા વગર નીકળી જાય, ગંગા જળ પીધા વગર અને નાહ્યા વગર એને ડાયો કહેવાય. કાશીદાસભાઈને અહીંયા સુધી ભગવાનનો ભરોસો નિશ્ચય હતો. કાનદાસભાઈને પાછા લાવ્યા અને મહારાજે કીધું, કાનદાસ અમે તો અમારા સાધુને ભગવતોની સેવામાં છીએ અને તું આ વેહ ભાળીને પાછો ક્યાં વળી ગયો? કાંઈ ભગવાન કાંઈ આમ રાજા ધીરાજ આમ બેઠા એવું થોડું હોય યાર. તમે રોજ ભગવાનને કહો કે મહારાજ એક વખત ઘરે આંટો મારવા આવજો આવજો, પણ તમે એમ માનો છો કે ત્રણ છોકરાની પાગ ને સરસ મજાના ગુલાબના હાર ને ગુલાબનો ગોટો ઉછાળતો, ના એવી રીતે ન આવે. કોઈને ત્યાં એવી રીતે નથી ગયા, કોઈને ત્યાં સગાળજા શેઠને ત્યાં કેવી રીતે આવ્યા? રક્તપિત્તનો રોગ, આખા શરીર દુર્ગંધ મારે, ભગવાન હતા. જલારામ બાપાને ત્યાં એક વૃદ્ધ સાધુનું રૂપ ધારણ કરી ગયા. એક સાધુ મહારાજનો મોટો આશ્રમ ને ભગવાનને રોજ પ્રાર્થના કરે, પ્રભુ તમે એક વખત તો મારી ત્યાં જમવા પધારો. ભગવાન કે આવી હે, સરસ મજાનો થાળ કર્યો ને જમવા માટે મૂક્યો, થાળ મરસ તો બોલતા હતા, પ્રભુ પધારો પ્રભુ પધારો, એમાં આવરું કૂતરું આવ્યું. અને સાધુ મહારાજ ઉભા થયા ને જેડ બડો માર્યો ને કૂતું વહુ વહુ કરતું ભાગી ગયું. ફરીને પાછી પ્રાર્થના કરી, મહારાજ પધારો પ્રભુ પધારો, આ તમારા માટે થાળ કર્યો. ફરીને પાછું આવ્યું, ફરીને ભાગી ગયું. બીજે દિવસે આ સાધુ ભગવાનને ફરિયાદ કરી, પ્રભુ કીધું તું ને કાલે આવીશ, આવ્યા નહીં, મારે કેવો મોટો થાળ બનાવ્યો. ભગવાન કે ત્રણ વખત આવ્યો ને ત્રણ વખત દંડિકા ખાધા કે છે. ક્યારે આવ્યા? તે બોલા કૂતરાના રૂપમાં હું જ હતો ગાંડા. તો એવું મને એમ થયું, એ વૈજયંતી માળા માથે મુંગટ ને હાથમાં મુરલી એમ આવશો? ભગવાન કે એવી રીતે હું ક્યાંય કોઈને ત્યાં જાતો જ નથી, હું તો ગમે તે રૂપમાં આવું. આપણે એવું માનવાનું મારા ઘરે જે આવે એ ભગવાનના રૂપ છે. સ્વામિનારાયણ ભગવાન આ દરબારગઢની અંદર કાંઈ ઓછી સેવા એણે નથી કરી અને એના સંતોએ નથી કરી. અદ્ભુત આ મંદિર બન્યું ને એનો બહુ મોટો મહિમા મહારાજે કીધો છે. આપણે થોડું આગળ જોઈએ. સ્વામિનારાયણ ભગવાન વળી હરિમંદિરને ફરતા દ્રગે દીઠા છે, સો સો પ્રદિક્ષિણા કરતા દ્રગે દીઠા છે. વડતાલનું મંદિર કેવડું મોટું છે, કેવડી મોટી પ્રદિક્ષિણા. સ્વામિનારાયણ ભગવાન
200 પ્રદક્ષિણા રોજ કરતા. નિષ્કુળાનંદ સ્વામી કે મેં જાતે જોઈએ છે, રોજ 200 પ્રદક્ષિણા કરે. વિચાર તો કરો, તેની મૂર્તિને નિત્ય નિત્ય રે દિયે પ્રદક્ષિણા કરી પ્રીતે રે, દિયે પરક્રમા દોય સતરે પછી કરે પંચદંડવત રે. 200 પ્રદક્ષિણા વડતાલમાં રોજ મહારાજ કરે. નિયમ લીધેલું આપણે સવારના પરમાં વોકિંગ કરે પણ પ્રદક્ષિણા ન કરે. મોટા મોટા જેઠિયાઓ ફૂટપાથ ઉપર આટલો એવો બરમૂડો પહેર્યો હોય, આવડી મોટી ફાંદ હોય, આમાં એવો જામી ગયો હોય, અને પછી સવારનો પરમાં આમ નીકળે ત્યારે આપણને એમ લાગે કે હાથીનું મદનિયું જ્યારે ભૂરાયું નથી હોય, આ એવું અસલ એવું લાગે. શેઠિયા અને શેઠાણીઓ માળા જે વિદેશોમાં ના જ્યારે શહેરોમાં જુઓ, આપણને એમ થાય કે આ કરતાં ઠાકોરજીની પ્રદક્ષિણા કરે ને તો એને આ ધંધો ન કરવો પડે. 5 કરોડની ગાડી લઈને પેલું શું કહે જીમ કહેવાય, 5 કરોડની ગાડી લઈને, 1 કરોડ રૂપિયાની ગાડી લઈને જીમમાં જાય અને ત્યાં જઈને પાછું સાયકલ હાંકે. એ કરતા હાઈ સાયકલ હાંકતો હોય તો વખત ગયા. જય હો. વળી હરિ મંદિર ને ફરતા દ્રગ દીઠા છે, સો સો પ્રદક્ષિણા કરતા દ્રગ દીઠા છે. છોટા મૂર્તિ સ્વામી દ્રગ દીઠા છે, ઠાકુ પાષાણ પટધારી દ્રગ દીઠા છે. પિતા દૂધ પડતો તો રૌદ્ર કે દીઠા છે, પીધું ક્રોધ ભરી કટો રૌદ્ર કે દીઠા છે, આવ્યા દાસ હજારો ત્યાં ગે દીઠા છે, વળી દેખે યા
નાચે દેખે છે જન સુખ રાશિ દ્રગે દીતા છે જય હો મહારાજ હરિમંદિરને હો હો પ્રદિક્ષિણા એટલે 200 પ્રદિક્ષિણા કરતા પછી દંડવત કરતા એટલે કરતા કે આપણે પાછળ કરીએ બીજું કાંઈ કારણ નહોતું એને જરૂર નહોતી પછી મૂર્તિની હામું નિર્નિમેષ જોઈ રહેતા દર્શન કેમ કરવા એ મહારાજે વચનામૃતમાં શીખવાડ્યું મહારાજ કહે કે જેવા દર્શન ધરમપુરવાળા કુશળ બગોરબાઈને કરતા આવડે એવા કોઈને આવડતા નથી એમ દર્શન કરવા મહારાજના દર્શન કરતા હોય મૂર્તિને આડું કોઈ આવે ને તો એને ફાવે નહીં અંતરમાં દુઃખ થાય એમ મહારાજ એમાં ગોપીનાથજી મહારાજ આમાં ઊભા હોય હે આહા કેવો સાફો બાંધ્યો છે ગુલાબી ઠાકોર પણ જબરો લાગે છે હે મોટા મોટા હાર મારા છે પહેરા મને ગઈકાલે એક સ્વામીએ કીધું કે માંડવધારના એક ભગત છે ચાર પેઢીથી રોજ હાર લાવે ચાર પેઢીથી બ્રહ્મજીભાઈ આપણે વડતાલમાં ઠાકોરભાઈ છે ને રોજ હાર લાવે અહીંયા એક હરિભગત ચાર પેઢીથી રોજ માંડવધારથી હાર પોતાના ઘરે બનાવીને લાવે એ આવા લોકોને તો કોટી કોટી વંદન છે યાર હા આંબો શેઠ રોજ દાંતણ લાવતા ગઢાળીથી એના છોકરા લાવ્યા કે નહીં કંઈ ઇતિહાસ નથી કેટલા વર્ષ પણ આપણને આંબા શેઠનો બહુ મહિમા છે અપરંપાર મહિમા છે તો ચાર ચાર પેઢીથી રોજ જે માણા હાર લાવે એનો મહિમા કેવો હોય પણ એ હાલતા ચાલતા ને બોલતા છે ને એટલે ન થાય આખી દુનિયામાં મૂંગા માણાનો મહિમા છે અને ભગવાન બોલતા નથી એટલે જ બ્રહ્મચારી થાળ ધરાવે છે એમ કહેતો કે આમાં મીઠું નથી મરચું નથી કોઈ ધરાવવા જાય નહીં એને એ આવા પ્રગટ ભગત હોય ભગવાનના પ્રગટ આવા સાધુ હોય એનો મહિમા અપરંપાર છે ઓલા સ્વામી રોજ ધોઈને બોલે છે અને કેવા કેફથી બોલે છે એ અમારે સંતોને કહેતા હતા કે ગોપીનાથજી મહારાજે લક્ષ્મીનારાયણ દેવને ફોન કર્યો એટલે આ સાધુને મોકલ્યા છે એને ફોનનો વ્યવહાર હશે અને તમને કદાચ કીધું હોય છે કે મેં ફોન કર્યો છે બે ચાર છોકરા મોકલું છું મારે એ મહિમા પ્રગટનો રાખજો આ અમારા અહીં ઈશ્વર દાદો બેઠો છે કેટલા વર્ષથી વડતાલનું હોનાનું મંદિર થયું ને 5-6 વર્ષ એણે અમારા લક્ષ્મી સ્વામીને હારે રહીને સેવા કરી હા ઘર બહાર બધું મૂકી અને અત્યારે અહીંયા સેવા કરે હેલું નથી ઘરને બૈરું છોકરું મૂકીને આવું હેલું નથી મારા બાપ બૈરું ને છોકરો બે ભેગા થઈને મારે ને ઘડીક વૈરાગ થાય ને પાછો ઉતરી જાય ને પાછી લાલ લઈને માં યાદ આવે અહીંયા ગઢડમ બની ગયેલો પ્રસંગ છે 45-50 વર્ષના ભાઈને આમ વૈરાગ ઉભે બરડે ફાટ્યો અને અહીં આવેલા પછી સાધુ જ મળ્યા કે મારે સાધુ થવું તો કે કેમ તો કે સંસાર ખારો ઝેર જેવો થઈ ગયો છે કડવો દૂધ કડવો લીમડા જેવો થઈ ગયો છે હવે ઘરમાં કાંઈ પાવતું નથી
આ બધા સ્વાર્થના હગા છે સ્વામી, સાચા હગા તો ભગવાન, અને તમે જો મને સાધુ બનાવો. ઓલા સ્વામી કે પણ સાચો, અરે સ્વામી હવે ઘર યાદ જ નહીં. સ્વામી કે વાંધો નહીં, થોડા દાડા ઓલા પાળામાં રાખે, બે પાંચ બે વર્ષ અહીંયા તો રસોઈ હોય એટલે જમવા માટે જાય. એટલે આ ભગતને એવું ક્યારેક લાડવા ને ક્યારેક જલેબી ને એ હાટા ના, બે પાંચ દિવસ થયા. એક દાડો ભગત થાળી ઉપર બેઠા બેઠા રડવા મીને, એટલે બીજા હોય ને પાળા હોય એને કીધું કે ભલે સ્વામી કે તમારો પાળો રડે છે કે હું થયું કોઈએ હળી કરી, કારણ કે અમે નવા નવા આવીએ ને એટલે અમને હળી બહુ કરે લોકો, ધોત્યું બાંધી અને પછી એવું બધું પૂછે કોના ગુરુ છો એવું બધું પૂછે, નવા નવા મંદિરમાં આવ્યો હોય. હું એક રેડામાં સાધુ થવાનો હતો પણ મારે રોટલો લક્ષ્મીનારાયણ દેવને ત્યાં લખ્યો છે એટલે વડતા લખ્યો. એ મારું નામ એ ચોપડે લખી નાખેલું, એટલે હરિપ્રિય સ્વામી હતા ને એ મંદિર બનાવતા, ત્યારે મેં આવેલા બે ત્રણ વખત, ત્યારે જ કાંઈ અક્કલ હતી નહીં, હાવ ઢોરા જેવા, કાંઈ ખબર પડે નહીં, એવું બાર વર્ષના છોકરાને શું ખબર પડે. હવે ત્યારે તો પાંચ પાંચ હાથ હાથ વર્ષના છોકરા તો છડિયું ખંભે નાખીને સ્કૂલથી ઘરે આવતા હતા યાર, હવે બધાને ચડ્ડી વગર આવતું નથી. મમ્મી સરસ મજાના તૈયાર કરીને ભણવા મોકલે, હવે ચાંદલો કરી દે ના કરી દે, છડિયું ફડિયું બધું ઓરખું પહેરાવી દે, પછી સાંજે જ્યારે આવે ચાર પાંચ વાગે સંતકાદિકો હાલ્યા આવતા હોય બધા, એક બાજુ દફતર ને એક બાજુ ચડ્ડી, જય સ્વામિનારાયણ. ત્યારે બધું કળિયુગ બળિયુગ નહોતો યાર. હા કુવાની અંદર ને નેરાની અંદર એમ ને બધા નાતા ન જ નાતા, આપણે જોયેલું છે. પણ ભગવાનનું ભાઈ કે જેનું જ્યાં હોય ને ત્યાં ભગવાન લઈ જાય. તો એટલે આ ભાઈ તો રડવા માંડ્યા, એટલે ગુરુ આવ્યા માથે હાથ ફેરવીને કે શું થયું ભગત, કાંઈ નહીં કોઈ માર્યું તે કે ના ના, કે પેટમાં દુખે કાંઈ તકલીફ છે, ના ના ગુરુ તો રડો છો કેમ, તો કે આ રોજ લાડવા ક્યારેક જલેબી ને હાટા ને દૂધ પાક ને રોજ હું આ ગાઉં છું, તો પણ તને વાંધો શું છે કઠે છે, કે એવું તો નથી થતું, તો હું એટલું સારું સારું ગાઉં તો લાલ્યાની માન લાલ્યો હું ખાતા હશે. સ્વામી કે પણ મને સ્વામી હોરવતું નથી બહુ યાદ આવે, તો કે ઊભો થા હાલતો થા, નથી ઘર છૂટતું, છૂટે નહીં. એ તો લા ઘરવાળાનો છોકરો બે હયક થઈ જાય અને પછી બાપાને હરખી પેટના પ્રસાદી આપે એટલે ઘડીક વૈરાગ થાય, પાછો લાડવાને ગાંઠિયા ખાય એટલે વૈરાગ પાછું ઉતરી જાય, પછી લાલ્યું લાલ્યનમાં પાછી યાદ આવે. એ અઘરું છે આ બધું, અઘરું મંદિરની સેવા કરવી, લોકો બધાએ જેમ તેમ બોલે સાંભળવું, એ અઘરું બહુ છે. આ બધા સેવા કરે એ આવવાનો મહિમા અપરંપાર છે, અને સાધુ થવું તો એથી અઘરું છે, બહુ અઘરું. ઘરનો ઉમરો ડુંગરો થઈ જાય, ઘર છોડવાનું થાય ને ત્યારે. એટલે મહારાજ કહેતા સાધુ તો અમારા હાથ પગ છે, હાથ પગ. મહારાજે ખૂબ સેવા કરી, જો કેટલી મસ્ત આવે, ભગવાન મૂર્તિને હામો નિર્ણી મેં જોવે, પાંચ દંડવત કરે, એનો મહિમા સમજે, પછી પ્રસાદી જમે અને તુલસી દળ પણ જમે, અને મહારાજ જ્યારે દૂધ પીવે, દૂધ કેવું પીતા ખબર, તાજું પીતા, દોવાય ને તરત જ ગાળે. એટલે તમે જ્યારે પીવો ઘરે, જો ગાય ભેંસ બકરી જે હોય તે તાજું પીવો ક્યારે, તો આમ દોરો થાય મૂછનો. અને મહારાજના હોઠ એટલા મસ્ત, મહારાજની નાસિકા એટલી મસ્ત, મહારાજના દાંત એટલા મસ્ત. અહીંયા નિષ્કુળાને સ્વામી લખે પીતા દૂધ પડતો દોરો, દ્રગે દીઠા છે. ફરીને પાવાનું મન થાય, ભગવાન ડોળા કેલા વરણી વેચે,
તો ડોળાની અંદર ભરવાડની જોકમાં મહારાજ ઉતર્યા આખે બે જણા નાના એવડા બાલુડા બ્રહ્મચારી એવા રૂપકડા ભરવાડની ઓસરીમાં મહારાજ બેઠા. ઓલી ભરવાડને મોટી તાહણી ભરીને ઠાકોરજીને દૂધ આપ્યું તાજું તાજું, આમ ગરમ હોય તાજું દોયેલું હોય ને ગરમ દૂધ. અને નીલકંઠ વર્ણીએ જે દૂધ પીધું અને ભરવાડી જે દોરો થયો મોહ, આમ મહારાજને દૂધનો દોરો અને ભરવાડ જે મોહી ગયો, વાહ હું રૂપકડો છોકરો છે કાંઈ, અને છોકરો બગરો કાંઈ નહીં, હું રૂપકડો છોકરો છે. ઓળ ઘોળ થઈ ગઈ, ભરવાડે દુખણા લઈ લીધા, વાહ વાહ બાલાજુગી રોકાઈ જાઓ ને કાંઈ. અને ઠાકોરજીને તાજું જ બધું ફાવતું. ભગવાન સાળંગપુરની અંદર અમરા ખાચરને ત્યાં જમવા માટે બેઠા, હાનનું ટાણું વાઘા ખાચરને ત્યાં બેઠા ને અમરા બાપુ આવ્યા. હવે અમરા બાપુ મોટા ને વાઘા ખાચર નાના. હવે અમરા બાપુની ઘરવાળી છે ને થોડીક એમ હતી એમ ઈર્ષાળો, અને બહેનોમાં થોડુંક એવું હોય જ તે, ભગવાને એક્સ્ટ્રા ઓર્ડિનરી એ મસાલો એને નાખ્યો છે એટલે એ કાર્યક્રમ ચાલુ જ રહે. એટલે મહારાજ જમતા હતા ને એટલે ભગવાને અમરા બાપુને કીધું કે અમરા બાપુ તમારે ત્યાં પારઠ ભેટ છે ને એનું દૂધ બહુ મીઠું હોય, તેમ દૂધ લઈ આવો જાઓ, અમારે દૂધ પીવું છે તાજું. એટલે અમરા બાપુ ગયા, કીધું કે ભેંસનું દૂધ લઈ તો ઓલી કે એને ન આપું, સ્વામિનારાયણને પીવું હોય તો મારા ઘરે આવે, વાઘા ખાચરને દેરાણીને ત્યાં નહીં, દેરાણી થાય ને મારી દેરાણીને ત્યાં નહીં, એને ખાવું હોય તો અહીંયા આવે તાજું દૂધને પાવ. અમરા બાપુ કે લાઈન શાની માની હવે ભગવાનમાં, એને પીવું હોય તો અહીં આવે મારી ઘરે, ન આપ્યું. બાપુ આવીને બાજુ બેસી ગયા મહારાજને કે મહારાજ દૂધ મેળવી દીધું છે, કારણ કે એની પાસે તો હજી સુધીમાં કોઈનું હાલ્યું નથી, મારે દૂધ મેળવી દીધું. તો ભગવાન કે એ બાપુ પારડ ભેંસનું દહીં તો બહુ સારું, દહીં લાવો કે, દહીં બહુ સારું કે. બાપુ ગયા દહીંની માટલી હતી એ ઉઠાવી અને આડા ફેર્યા ઘરવાળા, મૂકી દો નહીં લઈ જાઓ. અરે પણ લઈ જવા દે ભગવાનને દહીં, નહીં મેં તમને કીધું ને એને પીવું હોય તો મારા ઘરે આવે, બાકી એના ઘરે નહીં, દહીંથી નવરાવી દઉં મારા ઘરે આવે એના ઘરે નહીં. અરે પણ ભગવાન, અરે ભગવાન માગતા ભલે ને ગમે તેમ એને ત્યાં નહીં, દોણી મૂકી દેવી પડી, મૂકી દીધી. બાપુ આવીને બેસી ગયા, મહારાજ કે કેમ થયું બાપુ, તો કે મારા છાશ કિન નાખી એની, તો છાશ કિન નાખી. હવે કે મહારાજ કે લે પારડ ભેંસની છાશ તો બહુ નરવી, છાશ લઈએ જા કે આ પાછા જ ન પડે ને કે છાશ લઈએ જા કે. બાપુ આવ્યા, ભાઈ દોણી ઉપાડી એટલે આડી ફેરી, બાપુ હાથ જોડીને કીધું પગે લાગીને કહું મને લઈ જવા દેવો, હું જાતનો કાંઠી છું લઈ જવા દે. ત્યારે ઓલી હાડલો આમ બાંધીને કે તમે કાંઠી હો ને તો હું કાંઠી આણી છું, કે નહીં લઈ જવા દઉં કે છે, લે નહીં લઈ જવા દઉં. અને અમરા બાપુનો જેમ મગજ ગયો, સાંભળી લે કે આજથી તું મારી મા બેન છો, જા કે છે તારો ત્યાગ કર્યો, મારા ને તારા સંબંધો પૂરા કે. બાપુ આવીને બેસી ગયા, મોઢું ફરી ગયેલું. મહારાજ કે બાપુ અમને ખબર છે દૂધ મેળવ્યું પણ નથી, દહીં થયું પણ નથી, દહીંની છાશ પણ કરી નથી, પણ અમારે તમારી પાસે જે કરાવવું હતું એ તમે કરીને આવ્યા કે જાઓ. પણ સ્વામિનારાયણ ભગવાન કહે કે આજથી 15 દિવસમાં હું તમને બીજા લગ્ન ન કરાવી દઉં તો મારું નામે ભગવાન નહીં કે જાઓ. પણ સહજાન સ્વામી અમરા બાપુને 15 દિવસમાં બીજા લગ્ન કરાવ્યા. સ્વામિનારાયણ ભગવાનનું કામ અરુ ગજવનું છે, મજા આવે. પછી અહીંયા લખ્યું પીધું ઘૃત ભરી કટોરો. હવે તમે ક્યારેક ઘરે જઈને વાટકી ઘી તો પીજો, સવાર પડે જ કેજો. કટોરો એટલે આવડી મોટી તાહળીમાં મહારાજ
ધમડકા ગયેલા. અને કરણીમાને એમ થયું કે આ ભાગવતજીમાં લખ્યું છે કે આ ભગવાન કૃષ્ણ પૂતનાના પ્રાણનું પાન કરી લીધું, ચૂસી લીધી, કેમ કર્યું છે? એટલે મહારાજ કે કરણીમાં અમને છે ને પેટમાં થોડું બળે છે તો તાહળી ભરીને ઘી આપો ને. તાહળી ભરીને હું ત્યારે તાહળી આવડી નહોતી, આવડી મોટી રૂપાની તાહળી હતી અને એમાં તો લખ્યું છે પાનસીર ઘી. હવે એ તો સારું કેમ પીવાય ખબર પડતી નથી. મહારાજને ઘી આપ્યું કરણીમાંએ, થોડું ગરમ આમ કરીને મહારાજ પી ગયા. તો કરણીમાંને એમ કે ભગવાન ઘી પીવે ને, પછી તાહળીમાં જરાક ચોંટ્યું, એ તો ચોંટે જ શીકણું હોય એટલે ઘી તો ચોંટે જ દે ને, એ પછી કે આપણે આંગળીએ કરીને ચાટી જાઉ. પણ આમ તાહળી પીને આમ કરીને આપી, પણ તાહળી કેવી ખબર છે? જેને રખ્યાથી હાવ કોરી ન કરી નાખી હોય, કોરી કરી નાખી હોય ને એવી તાહળી કરી નાખી. એટલે કરણીમાં આમ આમ કરે આમ ઊંઘે તો સુગંધ ન આવે એવી સાફ. મહારાજ સામું જોઈને કે હું માજી જોવો છું? તો કે મહારાજ આ કેમ આમ થાય? તો કે પૂતનાના પ્રાણ આમ જ પીને ફેંકી દીધી હતી કે. તો કે આ હવે સાચું કે છે, પૂતનાના પ્રાણ પી લીધા હોય કે આ તાહળીમાં ચાંટી ગયા. સ્વામિનારાયણ ભગવાન અક્ષરડીમાં બેઠા હતા ને એક ભગત ચાર મૂળા લઈ આવ્યો માગસર મહિનાનું ઉટાણું. અને મૂળા રીંગણા સ્વામિનારાયણને ભાવે બહુ. એટલે મહારાજ મૂળા જોઈને કહેલા ભગત બહુ હારા છે કે મહારાજ પતિકા કરીને મીઠું અને જીરું નાખીને ખાવા છે કે લાય લાય ખાઈ નાખી. તો ત્રણ ચાર મૂળા એકલા એકલા ખાઈ ગયા, એકલા મૂળા ખાઈ ગયા. અને પછી પેટમાં હું લાય બળે, હું લાય બળે. મહારાજ કહે અરું આ ખાધા તો ખરા પણ પેટમાં બહુ લાય બળે છે. કે એક કામ કરો કે ભજનાનંદ સ્વામીને બોલાવો. કે છે ભજનાનંદ સ્વામી ઔષધ કરશે. અને મોટી બાને ખબર પડી કે ભજનાનંદ સ્વામી મહારાજને મોટી બા કે મહારાજ એનું ઔષધ મને આવડે છે કે હું કરી દઉં. તે કે આ કરો ને. એ મોટી તાંહળી ભરીને ઘી લાવ્યા, થીજેલું ઘી, અને એમાં માર હાકર નાખી. અને મહારાજને કે મહારાજ આ તાંહળી ઘરીને ભરીને ઘી ખાઈ જાઓ, હાકરને ઘી જોવો મસ્ત ટાઢું થઈ જાય. મહારાજે ખાધું. અને પછી મોટી બાએ ઘીના જે વખાણ કર્યા, મહારાજ ઘીથી ઉત્તમ ઔષધ આ દુનિયામાં કોઈ નથી એટલે ઘી ખાધ્યા કરવું. તમને બધાને કહું છું ઘી ખાવું હોય તો, નકર કોઈનું માથું ન ખાવું. એટલે બહુ સરસ મજાની આવી હતી કથા છે. વળી પીતા દૂધ પડતો દોરો, દ્રગે દીઠા છે અને પીધું ઘૃત ભરી કટોરો, દ્રગે દીઠા છે. મહારાજ ઘણી જગ્યાએ ઘી ઘણું પી જતા. ક્યારેક કોક કે મહારાજ આ તો વધારે વહમું નહીં પડે. મહારાજ કે અમને નહીં તમને. એક ધારે ઘી પીરશે, ઘી એક ધારે પીરશે, ઘી થી નવરાવે. ઓલા પૂર્ણાનંદ સ્વામીને રોજ હાથશીર ઘીના કોગળા કરાવે. કેટલા ઘીના? હાથશીર ઘીના કોગળા કરાવીને કાઢી નાખવાનું. આ સહજાનંદ સ્વામી પોતાના સાધુને લાડ લડાવ્યા, પ્રેમાનંદ સ્વામીને ઘીના કોગળા કરાવે, બ્રહ્માનંદ સ્વામીને ઘીના કોગળા કરાવે. એ પૂર્ણાનંદ સ્વામીએ તો ઓલો દોહો લખ્યો, મેં વડતાલમાં બોલ્યો તું. હા, હાથશીર ઘીના સહજાન સ્વામી સામે બેહીને કોગળા કરાવે. લો હવે આવો ભગવાન તમને, હવે તમે ગમે એવા કરોડપતિ હો કે ગમે એટલા રૂપિયાવાળા હો, તમારે ઘીરવાળીને કહેજો લાય જ કર્યા ઘીના કોગળા કરવા, બે ધોકા ન મારે કહેજો મને. લો આ સહજાન સ્વામી આવી રીતે લાડ લડાવ્યા યાર, આનંદ કરાવ્યો. દૂધથી નવરાવે, દહીંથી નવ, અરે દૂધ પાકથી, અરે બાસુંદીથી નવરાવે. મોઢામાં લાડ પરમાનંદ સ્વામી આયા દરબારગઢની અંદર લાડવા બધા સંતોને પીરસતા હતા. અને પીરસતા પીરસતા મહારાજ પછી કેટલી વખત, 12 કે 13 વખત મહારાજે પીરસ્યું. પછી છેલ્લે મહારાજ કહે કે લો લો લાડુ લો. પરમાનંદ સ્વામીને કે હવે એક બે, અરે મહારાજ હવે તો હું છે ને કેટલા દાડે બહુ બીમાર છું ને એટલે હવે નહીં હાલે. મહારાજ કે માળો કેટલા દાડે બીમાર થયો? કે ઘણા દાડે તા, 22 લાડવા ખાઈ ગયો. મહારાજ કે તું 22 લાડવા ખાઈ ગયો ને કે ભાઈ બીમાર શું કહેશે? હાજો હોત તો હું તા. આ સહજાન સ્વામીની પ્રસાદી સાધુને મળે, સ્વામિનારાયણ ભગવાનના હાથનો પ્રસાદ મળે ને,
સંતો હરિભક્તો રાજી બહુ થતા હતા. વળી ઉત્સવ સમયા માહી આવ્યા દાસ હજારો ત્યાંય કરે દર્શન પૂજા, દાસ તેનું ગ્રહણ કરે એવી નાશ દ્રગી દીઠા છે. મહારાજનો આ બધો લાભ ઉત્સવ સમયામાં હજારો ભક્તો આવે, સેવા કરે, પૂજા કરે, દાન આપે, દક્ષિણા આપે. મહારાજને જે આપે ને એ મહારાજ સ્વીકાર કરે ને પાછ પાછ આપી દે. કરિયાણીની અંદર ઓલા નહીં દેવબંદરના બાય મહારાજને ડોલિયો આપ્યો, જરિયાના વસ્ત્રો આપ્યા, સરસ મજાના હાર આપ્યા અને મહારાજે અંગીકાર કરીને પહેર્યા અને પહેરીને તરત પછી દીનાનાથ ભટ્ટ અને મૈયારામ ભટ્ટને આલી દીધા. જરાય એનો એને એને આસક્તિ નહીં. આપણને હડી ગયેલું વાહણ હોય ને તો હંગરી રાખી. ઘણાના ઘરમાં એટલો ગોહો હોય છે, એટલો સામાન હોય, આપણને એમ થાય કે આ મરી જાય ને. શોખ હોય શોખ. ગુણાતન સ્વામી કહે કે એક જૂનાગઢમાં સાધુ હતા ને હાણસી ભેગી કરવાનો શોખ. જે હરિભગત આવે સ્વામી શું લાવતો કે હાણસી લતો આવજે. એટલે આવા બધા એક હોય છે આવા પ્રકારના. એટલે નિષ્પૃહી રહેવું, અનાસક્ત રહેવું, કોઈ વસ્તુ સંગ્રહ તો સ્વામિનારાયણ ભગવાનને સંગ્રહ ફાવ અને સંગ્રહ કરવો જ નહીં. મારા બાપ ટ્રેનની અંદર એ જ મુસાફરી હરખી રીતે કરી શકે કે જેની પાસે સામાન ન હોય. બે ત્રણ ધોત્યાથી વધારે ધોત્યા રાખવા નહીં. તમે બધા જે બેગુ ભરી ભરીને આવો છો, બેગુ આપતી હોય છે મુંબઈવાળા હારે. મેં બધી કથાઓ બહુ કરી મુંબઈવાળા અને એમની બધી કથા કરવા જાય ને તો મુંબઈવાળા આખો સંગ હોય, આપણને દયા આવે. એ બે જણા હોય પણ બે છ હોય. આપણે કહીએ કે આ બધું શું છે તો કે આ કપડાં પણ હું પણ ગાભા લઈ જવાના યાર. એમ આખી દુનિયામાં રખડી છે, ત્રણ જોડી સિવાય કાંઈ કપડાં નથી લઈ જતા. પૂછો ને પ્રેમજીભાઈ, બેલ્જિયમ તમારી ત્યાં કેટલું રહ્યા? ત્રણ જોડી જ કપડાં. એક જો ફાટી જાય, ઘણી વખત તો બે જ હોય છે, ખોવાઈ જાય બીજા. એમણે અમેરિકા ગયા ને ત્યારે એવું થયું કેવું ખબર છે? ઓલા ભાઈએ ઓલા ધોત્યા છે ને ઓલા મશીનમાં નાખ્યા અને અંદર કંઈક ઓલું નાખ્યું ને તે ધોળા થઈ ગયા. તે પછી દહ દડા સુધી મેં એક ધોત્યું સાંજે હૂકવી દઈ ને હવારે પહેરી લઈ. પછી સુખદેવ સ્વામી હેવા, મેં કીધું તમે ધોત્યા બોત્યા લાવ્યા છો વધારે? લાવ્યો છું. મેં એક મોકલાવો ને કે આ તો એક ધોત્યા રૂમ બે મહિના કેમ કાઢવા, બે જ લઈ ગયેલા. એટલે ગમે ત્યાં જાય સ્વામી દાંડા આ બધા સાધુ છે. આ સ્વામી બેઠા બહુ વિદેશ ફરે, પણ તમે જુઓ નાની એવડી થેલી લઈને હાલે. એટલે બહાર જાઓ, ગમે ત્યાં જાઓ, બહુ ભેગું લઈ જવું નહીં. અને એમાંય ભગવાનના ધામમાં જાઓ ને કપડાના બહુ શોખ રાખવા નહીં. ગાભાઓથી કોઈ આપણને ઓળખતું નથી, આપણને આપણા સદગુણ અને સંસ્કારથી લોકો ઓળખે છે યાર. પૂજ્ય સ્વામી વધાર્યા છે, એમના આશીર્વાદ આપણે લેવા છે. હજી સમય છે, હું અહીંયા કથાને પૂર્ણ કરું છું. આવતીકાલે ફરીને પાછા આપણે 4 વાગે ભેગા થાવું અને પાછા ભગવાનના ગુણ ગાશું. અત્યારે ભગવાનના નામ સ્મરણની સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ ભગવાન જય શ્રી ગોપીનાથજી મહારાજ જય. ભક્તો આજે સાળંગપુર થી દાદાની હુખડીનો પ્રસાદ આવ્યો છે, એટલે બધાને હુખડીનો પ્રસાદ આપવાનો છે.
સ્વામિનારાયણ ભગવાનને જય, શ્રી ગોપીનાથજી મહારાજને જય. એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે પૂજ્ય સ્વામીને વધાવીએ. મહારાજના દિવ્ય ચરિત્રો અને ભોજન લીલા બે ચાર હરિભક્તોના સામે જોઈએ ને તો મોઢામાંથી લાળ પડતી હતી. હા, એવી અદ્ભુત રસાળ કથા પૂજ્ય શાસ્ત્રી સ્વામી આપણને શ્રવણ કરાવી એ બધાને આનંદ આવે છે. બે ચાર જણે આ પાડી 15 દિનનો પ્રોગ્રામ કરી નાખીએ, બીજું શું હવે. બધાને આનંદ આવે છે તો એકવાર જોરદાર તાળીઓના નાથે આપણે સ્વામીને વધાવીએ કે આપણને 1 મહિના સુધી અહીંયા તો હજી જો બધા ઘણા હશે ને તાળીઓ પાડવામાં આળહ કર્યો. આમ જોરદાર તાળીઓના નાદ થવો જોઈએ, એટલા બધા હરિભક્તો બેઠા આખા ગામની અંદર, એ તાળીઓનો નાદ સંભળાવો. ભલા ભક્તજનો, ગઢપુર ધામને આંગણે સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરિત્રોથી ભરપૂર એવી હરિસ્મૃતિની કથા, જેમ નિષ્કુળાનંદ સ્વામી છે મહારાજને યાદ કરી અને મહારાજની મૂર્તિ, મહારાજની લીલાઓ, મહારાજની ચેષ્ટાઓ અને મહારાજ જે જે દિવ્ય ચરિત્રો કરતા એનું આલેખન કર્યું, એમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી પણ આપણને સૌ કોઈને આનંદ આવે એવી અદ્ભુત કથા છે એનું અહીંયા દાદા ખાચરના દરબાર ગઢની અંદર આ લીંબ વૃક્ષની સમક્ષ બિરાજમાન થઈ અને આપણને સૌ કોઈને કથામૃતનું રસપાન કરાવે છે. દરરોજ સંતોના પણ આપણને આશીર્વાદ મળે છે ત્યારે આપણી સભાની અંદર અત્યારે પૂજ્ય કોઠારી સ્વામી વિશ્વજીવનદાસજી સ્વામી અહીંયા જ રહી અને ઘણી સેવા કરી રહ્યા છે ત્યારે સ્વામી પધાર્યા છે. તો આવો આપણે પૂજ્ય શાસ્ત્રી સ્વામી કોઠારી સ્વામી વિશ્વજીવનદાસજી સ્વામીને વિનંતી કરીએ કે આપણને સ્વામી રૂડા રૂડા આશીર્વાદ આપે. પૂજ્ય સ્વામીજી, યદપાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ શ્રી સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજયતે તરામ. ઈષ્ટદેવ વાલાવાલા ગોપીનાથજી મહારાજ, જેઓ શ્રી આપણને 1 માસ સુધી દિવ્ય જીવના મોક્ષને આપનારા પરમાત્માના લીલાચરિત્રો એનું ગાન કરી રહેલા પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી, પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સંતો, તમામ વાલા ભક્તજનોને મારા ભાવ અને હેતથી જય સ્વામિનારાયણ. શાસ્ત્રની અંદર લખ્યું છે કે દુર્લભો માનુષો દેહો દેહીનામ ક્ષણભંગુર. દુર્લભમાં દુર્લભ આ દુનિયામાં જો કાંઈ હોય તો એ મનુષ્યનું શરીર છે, ક્ષણભંગુર છે. ઘડીક પછી શું થવાનું છે એનો આપણને કોઈને ખ્યાલ નથી, પણ એનાથી જો દુર્લભ કોઈ વસ્તુ હોય તો પરમાત્માની જે આપણને ઓળખાણ થઈ છે એ આ દુનિયામાં એથી કોઈ બીજું દુર્લભ સાધન નથી. વાલા ભક્તજનો, મારા ગુરુ અક્ષર નિવાસી પુરાણી સ્વામી વિશ્વપ્રકાશદાસજી પ્રેમાન સ્વામીનો કીર્તનની એક કડી બહુ બોલતા, આ ગઢપુરના મહાત્માની વાત કરતા પ્રેમાન સ્વામીએ પોતાના કીર્તનની અંદર લખ્યું છે કે કીધું અધિક ગઢપુર સાત પૂરી ચાર ધામથી જો, પ્રેમાનંદ કે યમદૂત ભાગે ગોપીનાથ નામથી જો. સ્વામિનારાયણ ભગવાન અહીંયા 29 વર્ષ સુધી જે ધરતી ઉપર આપણે બેઠા છીએ ને એ ધરતી ઉપર પોતાનું ઘર માનીને રહ્યા છે. એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે કે આ ગઢડું છે ને એ સાત પૂરી અને ચાર ધામ થકી અધિક છે. વાલા ભક્તજનો, જે સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે ગઢડું મારું ને હું ગઢડાનો તે તો કદી નથી મટવાનું. સ્વામિનારાયણ ભગવાન દેશ દેશાંતરોથી ઉત્સવ સમયા કરીને આવે, મહારાજ કે હાશ અમે અમારા ઘરે આવ્યા. મધ્યનું 13મું વચનામૃત આપણે જે જગ્યા ઉપર બેઠા છીએ એ જ જગ્યા ઉપર સ્વામિનારાયણ ભગવાન 500 પરમહંસો અને 1000 હરિભક્તોને વચનામૃતનું પાન કરાવતા એમ કહે છે કે આ ઓરડા ઓસરી કાંઈ દેખાતું નથી, કેવળ અક્ષરધામ છે. અક્ષરધામ અને આ સ્થાન એમાં જો એક રોમનો ફેર હોય તો સર્વે પરમહંસોના સમ છે. મધ્યનું 13મું વચનામૃત વાંચજો. આપણે બધા ક્યાં બેઠા છીએ?
અક્ષરધામના મધ્યમાં બેઠા છીએ, જ્યાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણે અનેક દિવ્ય લીલા ચરિત્રો કર્યા, અનેક મનુષ્ય ચરિત્ર કર્યા. મનુષ્ય ચરિત્ર અને દિવ્ય ચરિત્ર, મનુષ્ય ચરિત્ર અને દિવ્ય ચરિત્ર એ જીવાત્માના કલ્યાણને માટે પ્રભુએ કર્યા છે. જે ધરતી ઉપર બેઠા છીએ આપણે, એ જ ધરતીની ઉપર પૂજ્ય શાસ્ત્રી સ્વામીએ પહેલા દિવસે કહ્યું હતું કે શ્રીમદ ભાગવતજીની કથા સ્વામિનારાયણ ભગવાને પ્રાગજી પુરાણીના માધ્યમથી 7 વખત, કેટલા વખત, આ દાદાના દરબારની અંદર 7 વખત, એક વખત પૂરી થાય એટલે તરત મહારાજ બીજી વખત શરૂ કરાવે, બીજી વખત પૂરી થાય તો ત્રીજી વખત, આ કથાનો અખાડો હતો. અહીંયા સ્વામિનારાયણ ભગવાન પોતાનું ઘર માનીને રહ્યા છે એવું પરમ પવિત્ર સ્થાન સ્વામિનારાયણ ભગવાને આ જ ઓરડાની અંદર ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ, જે પોતાના એક એક અંગનું માપ લઈ અને મહારાજે ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ તૈયાર કરાવી, એ સ્વરૂપની મહારાજે બથ મિલાવી, સ્થાપના કરી, આરતી ઉતારી અને ઉમરા ઉપર ઊભા ઊભા એ અનંત કોટી બ્રહ્માંડના આધાર સત્સંગી જીવનનું 5મ પ્રકરણ તમે વાંચજો. જ્યારે ગોપીનાથજી મહારાજની સ્થાપના કરી ત્યારે સતાન સ્વામી એમ કહે છે કે ઉમરા ઉપર ઊભા ઊભા સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે આ મૂર્તિની અંદર અમે અખંડ નિવાસ કરીને રહેશું અને આવનાર ભક્તજનોના સંકલ્પને પૂરા કરશું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થને સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી અમે ભક્તજનોને આપશું. એવું સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાને આ ગોપીનાથજી મહારાજનું પધરાવ્યું છે. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે મહારાજ ધામમાં ગયા પછી એ ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાંથી બ્રહ્માંડ સ્વામી, પ્રેમાન સ્વામી, દાદા ખાચર એને જ્યારે મહારાજ ગયાનો વિરહનો દુઃખ થાય અને મૂર્તિ પાસે જઈ પ્રેમાન સ્વામી, બ્રહ્માંડ સ્વામી એક નાનું એવું વિરહનું કીર્તન બોલે અને એ મૂર્તિમાંથી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થઈ પુષ્પની માળા પહેરાવી અને એમ કહે તમે અમને ગયા માનો છો, અમે તમને કેટલી વખત કહ્યું કે આ મૂર્તિની અંદર અમે અખંડ નિવાસ કરીને રહ્યા છીએ. એવા ગોપીનાથજી મહારાજ એટલે સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ. એટલે ભગવાન ગોપીનાથજી મહારાજ એમના ચરણમાં પ્રાર્થના કરું. શાસ્ત્રીજી મહારાજ ખૂબ સુંદર કથા કરે છે અને આવો નાવો લાભ વર્ષમાં એકાદ દિવસ, એકાદ વખત સપ્તાહ નિમિત્તે આપતા રહે એવી એમના ચરણમાં પ્રાર્થના. ભગવાન ગોપીનાથજી મહારાજ તમને બધાયને ખૂબ તનથી, મનથી, ધનથી, તમારો બધાયનું શરીર સ્વાસ્થ્ય ખૂબ સારું રહે. મન ભગવાનને વિશે હિતવાળું છે અને વિશેષને વિશેષ હિતવાળું બને. ભગવાને તમને ધન આપ્યું છે એના કરતાં વિશેષ ધન આપે અને આવા સત્કાર્યમાં હંમેશા વાપરતા રહો એવી ગોપીનાથજી મહારાજના ચરણમાં પ્રાર્થના સાથે મારા વક્તવ્યને વિરામ. અસ્તુ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ. સ્વામીને તાળીઓના નાદથી વધાવીએ, ખૂબ રૂડા આશીર્વાદ આપ્યા. વાલા ભક્તજનો, ગઢપુરમાં જ્યારે આવી સરસ મજાની કથા એ ચાલી રહી છે યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી બધા ભક્તો છે એ રાત્રે 9 થી 10 કલાકે આ કથાનો બધા ભક્તો લાભ પણ લઈ રહ્યા છે. હમણાં સ્વામી આશીર્વાદમાં કીધું એમ કે જો નાના દીકરાઓને, દીકરીઓને તમે સત્સંગમાં બેસાડશો, એને તમે આ કથા વાર્તા સંભળાવશો, જો અત્યારથી બધું કરશો ને તો મોટા થાય તો સત્સંગી થાય. સ્વામી, આપણે એકાદ દિવસ પહેલાં એક સરસ મજાનું પેલું મહારાજને રાત્રે ભૂખ લાગી અને ભાજી દાદા ખાચરની પાસે મહારાજે મંગાવી એ પ્રસંગ આપણે સાંભળ્યો. અમારે દીપેશભાઈ ગઢિયા કરીને સુરતના બહુ સારા હરિભગત, બહુ નાના હતા ને ત્યારથી સ્વામી સાથે રહી અને મોટા થયેલા અને સત્સંગમાં આગળ વધ્યા. એ પણ દરરોજ, જ્યારથી લોકડાઉન ચાલે છે અને દરરોજ કથા આવતી હોય એટલે પરિવાર સાથે નાના નાના 15 વર્ષના, 20 વર્ષના છોકરા છોકરીઓ એને હારે લઈને બેસી જાય ને સ્વામી કથા કરતા હતા એટલે સ્વામી ઓલું ભાજી મગાવે પ્રસંગ કીધો ને તે બધા છોકરા હસવા માંડ્યા. કે કેમ હસો છો, આટલી સરસ કથા આવે ને? તે કે મહારાજ પણ ભાજી ખાતા હતા. એ પાઉભાજી સમજ્યા સમજ્યા. એ કે મહારાજને પણ રાત્રે પાઉભાજી ખાવાની ઈચ્છા થાય કે એ ભાજી મગાવે છે એમ. એટલે તમારી જે હોટલની, આ તો ઓલી તાંજળજાની ભાજી હતી. પણ કહેવાનું શું
કે એ નાના છોકરાઓ પણ એટલું મન દઈ અને એ કથાને કાન દઈ અને સાંભળતા હોય તો એ શબ્દ પકડી લે. ભાજી એટલે આ, પૂરી એટલે બધા પાણીપુરી જ સમજે, પણ એ પૂરી અલગ હોય. તો આવી કથા એ જુવાનિયા પણ અત્યારે સાંભળી રહ્યા છે અને એ જો એવી રીતના સાંભળશે તો એના જીવનમાં પણ સારા ગુણો આવશે. એટલે માટે ખાસ બધા પરિવાર સાથે સાળંગપુર મંદિર, હનુમાનજી તેમજ સદવિદ્યા ટીવી, વડતાલ મંદિરની યુટ્યુબ ચેનલ, સત્સંગ ટીવી, આ બધા યુટ્યુબના માધ્યમથી દરરોજ રાત્રે 9-10 કથા આવે છે. બધાય ભક્તોએ લાભ લેવો. આપણી આ કથાની અંદર, સંગીતની અંદર જે ભગતજીની સાથે સુર મિલાવે છે ને, બહુ યુવાન સંસ્કારી અમારી અક્ષયભાઈ જોશી, એનો આજે જન્મદિવસ છે, બર્થડે છે. એટલે આપણે છે ને એને વિનંતી કરીએ, શાસ્ત્રી સ્વામી પધારે, તાળીઓથી વધાવો. આ જુવાન છે, બહુ સરસ એ પોતે ગાય છે અને આજે એનો જન્મદિવસ છે. આપણે સૌ કોઈ ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરીએ કે જીવનમાં અને આ સંગીતની જે લાઈફ છે એની અંદર ખૂબ આ યુવાન આગળ વધે. આવો અત્યારે ભગવાનના જય ઘોષ સાથે આજનો જે આજનો દિવસ આપણી કથા એને અહીંયા વિરામ આપીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ગોપીનાથજી મહારાજની.